જય શ્રી કૃષ્ણ ચાઈનીઝ કિચનમાં આપનું સ્વાગત છે તો ફ્રેન્ડ્સ દિવાળી નજીક આવી રહી છે તો આપણે મીઠાઈ બનાવવાની શરૂઆત કરી દીધી છે તો આજે આપણે બનાવવાના છીએ માવા વગર જ એકદમ દાણેદાર અને કંદોઈની દુકાને મળે એવો જ મોહન થાળ જો તમારે પણ આ રેસીપી શીખવી હોય તો મારો પૂરો વિડીયો જરૂર જોજો અને જો મારી રેસીપી પસંદ આવે ને તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો ચાલો આપણે એકદમ દાણેદાર મોહન થાળ બનાવવાની શરૂઆત કરીએ થાળ વસ્તુની જરૂર પડશે આ રીતનો કરકરો છે તમારે ઝીણા લોટથી બનાવવો હોય તો એનો પણ બની જશે જો આ રીતનું ચણાના લોટનું લોટ પેકેટ આવે છે કરકરો લોટ આવે અને પાંચસો ગ્રામ વજનનું છે કિલોનું તમારે જોતો હોય તો કિલોનું પણ મળી જાય છે આ લોટ તમને કરિયાણાની કોઈપણ દુકાને એકદમ આસાનીથી મળી જશે અને ઝીણા લોટનો બનાવશો તો પણ સરસ જ બનશે પણ જો આ રીતનો કરકરો લોટ હશે ને તો વધારે સરસ બનશે હવે આપણે પાંચસો ગ્રામ ચણાનો લોટ લીધો છે તો તેની સામે ચારસો ગ્રામ ખાંડ લીધી છે અને ત્રણસો ગ્રામ જેટલું દેશી ઘી લીધું છે અને આ એક વાટકી જેટલું દૂધ લીધું છે જે ગરમ પણ નથી અને ઠંડુ પણ નથી નોર્મલ ટેમ્પરેચર ઉપર છે તો હવે આપણે મોન બનાવવાની શરૂઆત કરીએ તો સૌથી પહેલાં તો આપણે આ ચણાના લોટને ધાબો દેવાનો છે આ પ્રોસેસ કરવાથી જ મૂન એકદમ કણીદાર બનીને તૈયાર થાય છે એટલે આ પ્રોસેસ જરૂર કરવી હવે આ દૂધને આપણે ગરમ કરી લેવાનું છે તો દૂધ ગરમ કરી લઈએ તો આ દૂધ આપણે ગરમ કરી લીધું છે બહુ ગરમ નથી કર્યું નોર્મલ ગરમ કર્યું છે અને હવે એની અંદર આપણે ત્રણથી ચાર ચમચી જેટલું દેશી ઘી એડ કરવાનું છે દૂધ ગરમ હશે એટલે આ ઘી એની અંદર સરસ રીતે મિક્સ થઈ જશે તો અત્યારે આપણે ચાર ચમચી ઘીનો ઉપયોગ કર્યો છે આપણે જે ત્રણસો ગ્રામ ઘી લીધું છે એમાંથી જ આપણે ઉપયોગ કર્યો છે હવે આને મિક્સ કરી લેવાનું છે દૂધ અને ઘી એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય એ રીતે મિક્સ કરીશું દૂધ ગરમ છે એટલે ઘી તરત જ એમાં મેલ્ટ થઈ જશે અને મિક્સ થઈ જશે તો આ દૂધ અને ઘી સરસ રીતે મિક્સ થઈ ગયા છે અને હવે આને આપણે લોટની અંદર મિક્સ કરવાનું છે તો આપણે એક મોટી સાઈઝનું બાઉલ લઈ લીધું છે એમાં આપણે ચણાનો લોટ લઈ લીધો છે એટલે આમાં મિક્સ કરતાં ફાવે હવે આ લોટની અંદર આપણે જે દૂધને ઘી મિક્સ કરેલું છે એને સારી રીતે પહેલાં તો મિક્સ કરી લઈશું અને એમાંથી આપણે થોડું થોડું દૂધ મિક્સ કરતું જવાનું છે આ દૂધ એકસાથે મિક્સ નથી કરવાનું આપણે પહેલાં તો ચારથી પાંચ ચમચી જેટલું મિક્સ કરીશું એટલું હાથેથી મિક્સ કરી લઈએ અને મિક્સ થઈ જાય પછી જ આપણે બીજું મિક્સ કરવાનું છે તો અત્યારે આપણે પાંચ ચમચી જેટલું દૂધ લીધું છે અને એના હાથની મદદથી આ રીતે એકદમ સરસ રીતે મિક્સ કરવાનું છે કે લોટના દાણા દાણા ઉપર દૂધ અને ઘીનું કોટિંગ થઈ જાય એ રીતે સરસ રીતે મિક્સ થવું જોઈએ પ્રોસેસ કરવાથી જ મોહન એકદમ દાણેદાર બનીને તૈયાર થાય છે અને જો તમારી પાસે આવો ઘરકરો લોટ ના હોય અને ઝીણો લોટ હોય તેમાં પણ જો તમે આ પ્રોસેસ કરશો ને એટલે લોટ એકદમ દાણેદાર બનીને તૈયાર થઈ જશે અને મોંથાળ સારો કણીવાળો બનશે એટલે આ પ્રોસેસ જરૂરથી કરવી હવે પાછું આપણે થોડું થોડું દૂધ એડ કરતા જઈશું થોડું થોડું કરી અને આપણે બધું જ દૂધ મિક્સ કરી લેવાનું છે પણ એક સાથે નથી એડ કરવાનું થોડું દૂધ એડ કરી અને મિક્સ કરી લેવાનું ફરી પાછું એટલું મિક્સ થઈ જાય એટલે પાછું ફરીથી બીજું મિક્સ કરવાનું એ રીતે કરતા જવાનું છે હવે આ મિક્સ થઈ જાય પછી જ આપણે મિક્સ કરીશું એ રીતે આપણે બધું જ દૂધ મિક્સ કરી લેવાનું છે તો આ રીતે જો બે હાથે મિક્સ કરશો ને એટલે એકદમ દાણા દાણા થઈ જશે તો આ રીતે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ આ લોટની અંદર આપણે બધું જ દૂધ મિક્સ કરી લીધું છે અને હવે આને આપણે હાથની મદદથી આ રીતે પ્રેસ કરવાનું છે આ રીતે પ્રેસ કરશું એટલે એકદમ દાણેદાર લોટ બનીને તૈયાર થઈ જશે રીતે પ્રેસ કરી લીધું છે અને હવે આને આપણે એક ઢાંકણ ઢાંકી અને પંદર મિનિટનો રેસ્ટ આપવાનો છે પંદર મિનિટ પછી જ આપણે આગળની પ્રોસેસ કરવાની છે પંદર મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે આને ખોલીને જોઈ લઈએ જો આ એકદમ સરસ સેટ થઈ ગયો છે તો આને પહેલાં તો આપણે આ રીતે છૂટું પાડી લેવાનું છે આપણે એકદમ પ્રેસ કરીને રાખ્યું હતું એટલે આ એકદમ જામી ગયું હોય તો આને છૂટું કરી લઈશું પહેલાં જો દાણા પડી ગયા છે એકદમ સરસ રીતે તો આ રીતે દાણા દાણા તૈયાર થઈ જશે તો આ બધું જ આપણે છૂટું પાડી લીધું છે તો આ બધો જ લોટ આપણે આ રીતે છૂટો પાડી દીધો છે ને એકદમ કણી કણી થઈ ગયો છે હવે આ લોટને આપણે ચાળી લેવાનો છે એટલે એકદમ દાણે દાણા છૂટા પડી જાય તો ચાળી લઈએ અને હવે તો આ એક મોટું વાસણ લીધું છે આપણે એટલે લોટ ચાળતા ફાવે અને જે ઘઉં ચાળવાનો ચારણો આવે છે મોટો એ ચારણો આપણે લીધો છે એમાં આ લોટને આપણે લઈ લઈશું અને આને ચાળશું એટલે મોટા મોટા દાણા પડી જશે જો આ રીતે હાથેથી ફેરવતા જવાનું એટલે લોટના જે કાંઈ ગઠ્ઠા હશે એ છૂટા પડી જશે અને જો આ રીતના એકદમ સરસ દાણા પડી જશે તો આ રીતે આપણે બધો જ લોટ ચાળી લઈએ તો આ બધો જ લોટ આપણે ચાળી લીધો છે જો કેવા દાણા પડ્યા છે સરસ અને હવે આનો મોહનથાળ બનશે ને એટલે એકદમ દાણેદાર મોહનથાળ બનીને તૈયાર થશે તો હવે મોહનથાળ બનાવવાની આપણે શરૂઆત કરીએ હવે આપણે આ એક કઢાઈ લીધી છે અને કઢાઈમાં આપણે ઘી લઈ લઈશું જે બાકી રહેલું ઘી હતું એ બધું જ આપણે લઈ લીધું છે અને આને થોડું ગરમ થવા દેવાનું છે ઘી થોડું ગરમ થઈ ગયું છે અને હવે જે લોટ ચાળેલો હતો એડ કરી દેવાનો છે અને ગેસનો તાપ આપણે એકદમ ધીમો રાખીશું હવે આ લોટને આપણે જ્યાં સુધી લાલાશ પડતો ન થઈ જાય અને સરસ સુગંધ ના આવે ત્યાં સુધી શેકવાનો છે અને ગેસનો તાપ તો સાવ ધીમો જ રાખવાનો છે ધીમા તાપે આ લોટ શેકાશે એટલે એકદમ સરસ શેકાઈને તૈયાર થશે અત્યારે ઘી ઓછો દેખાય છે પણ જેમ જેમ આ શેકાશે એમ ઘી ઉપર આવતું જશે અને લોટ સરસ ફૂલી જશે આ લોટ જ્યાં સુધી એકદમ થોડો ફ્લફી અને થોડો લાલાશ પડતો ન થાય ત્યાં સુધી આ રીતે હલાવતા જ રહેવાનું છે વીસથી પચીસ મિનિટ જેવો સમય થયો છે અને જોઈ શકો છો કે લોટનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે લાલાશ પડતો અને થોડું ફ્લફી પણ થઈ ગઈ છે આ રીતનું એકદમ હળવું થઈ જવું જોઈએ તો આ રીતનો લોટ શેકાય ત્યાં સુધી લોટને શેકવાનો છે પછી જાગરની પ્રોસેસ કરવાની છે અને લોટની સુગંધ પણ એકદમ સરસ આવવા લાગી છે હવે આ લોટની અંદર આપણે દૂધ એડ કરવાનું છે આપણે ચારથી પાંચ ચમચી જેટલું દૂધ લીધું છે અને એક ચમચી જેટલું એમાં ઘી એડ કરેલું છે એ મિક્સ કરી અને આની અંદર એડ કરી દઈશું આ રીતે પ્રોસેસ કરશો એટલે માવા વગર જ મૌન એકદમ સરસ બનશે આ દૂધ જ્યાં સુધી બધું જ બળી ના જાય ત્યાં સુધી આને આપણે હલાવતા રહેવાનું છે આ પ્રોસેસ કરવાથી લોટની એક એક કણી કણી સરસ ફૂલી જશે તો બસ થોડી જ વારની અંદર આ બધું જ દૂધ સોસાઈ જશે અને એકદમ ડ્રાય થઈ જશે ત્યાં સુધી શેકાવા દઈશું પાંચેક મિનિટ જેવો સમય થયો છે અને બધો જ દૂધનો ભાગ એકદમ ડ્રાય થઈ ગયો છે અને એકદમ કોરું થઈ ગયું છે સરસ તો અને લોટ પણ શેકાઈ ગયો છે તો હવે આ કડાઈને આપણે ગેસ ઉપરથી નીચે ઉતારી લેવાની છે અને બીજી આગળની પ્રોસેસ કરીશું હવે કઢાઈ આપણે ગેસ ઉપરથી નીચે ઉતારી લીધી છે અને હવે આ લોટને આપણે થોડી વાર માટે આ રીતે હલાવતા રહીશું કારણ કે કડાઈ નીચેથી ગરમ હોય તો લોટ દાઝી જશે એટલે થોડું ઠંડુ પડે ત્યાં સુધી આ રીતે મિક્સ કરતા રહેવાનું નોર્મલ ઠંડુ થઈ જાય ને ત્યાં સુધી થોડી જ વારમાં આ ઠંડુ પડી ગયું છે અને હવે આપણે ચાસણી બનાવવાની શરૂઆત કરીએ ચાસણી બનાવવા માટે એક વાસણમાં આપણે ચારસો ગ્રામ ખાંડ લઈ લીધી છે અને હવે ખાંડ ડૂબે એટલું પાણી આપણે એડ કરીશું એટલે દોઢેક ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે હવે ગેસ ઓન કરી અને ચાસણી થવા દેવાની છે અને આની આપણે એક તારની ચાસણી થાય એવી ચાસણી બનાવવાની છે હવે આને આપણે ચમચાની મદદથી સતત હલાવતા રહીશું જો આ રીતે હલાવશો નહીં તો ખાંડ નીચેથી દાઝી જશે અને ચાસણી ખરાબ થઈ જાય તો જ્યાં સુધી આ એક તારની ચાસણી ન થાય ત્યાં સુધી આ રીતે હલાવતા રહીશું પંદર મિનિટ જેવો સમય થયો છે અને ચાસણી આપણી ઘટ થઈ ગઈ છે તો હવે આપણે ચાસણી ચેક કરી લઈએ આ રીતે એક વાસણમાં એક ટીપું લઈ લેવાનું અને થોડું ઠંડે પડે પછી એને ચેક કરવાનું કે ચાસણી એક તારની થઈ છે કે નહીં જો આ રીતે આંગળીની મદદથી જોઈ લેવાનું આ રીતનો એક તાર થવો જોઈએ બહુ વધારે નહીં થવા દેવાની જો ચાસણી થોડી પણ વધારે થઈ જશે ને તો મોનથાળ કડક થઈ જશે જો એકદમ સોફ્ટ મોનથાળ થાળ બનાવો તો આ રીતની ચાસણી થાય એક તાર કરતાં પણ થોડી ઓછી એવી થવા દેવાની છે તો તૈયાર છે ચાસણી હવે આપણે એમાં ફૂડ કલર એડ કરીશું તો મેં ઓરેન્જ ફૂડ કલર લીધો છે મીઠાઈમાં નાખવાનો આવે છે એ જો તમારે કલર ના નાખવો હોય તો સ્કીપ પણ કરી શકાય પણ જો આ રીતે કલર એડ કરશો તો એકદમ કંદોઈની દુકાને મળે એવો જ મોનથાળ ભરીને તૈયાર થશે મોનથાળના કલર બે ટાઈપના આવે છે ઓરેન્જ અને યલો બે ટાઈપના હોય છે તો અત્યારે આપણે ઓરેન્જ લીધો છે તો આ કલરને પણ આ રીતે સરસ મિક્સ કરી લેવાનો છે તો કલર સરસ રીતે મિક્સ થઈ ગયો છે અને ચાસણી આપણી એકદમ તૈયાર થઈ ગઈ છે હવે આને આપણે લોટની અંદર મિક્સ કરવાની છે અને ગરમ ગરમ જ આને મિક્સ કરી લેવાની છે તો હવે ગરમ ગરમ ચાસણી જ આપણે લોટની અંદર મિક્સ કરવાની છે પણ એક સાથે બધી ચાસણી મિક્સ નથી કરવાની થોડી થોડી ચાસણી એડ કરતું જવાનું અને મિક્સ કરતું જવાનું તો આટલી ચાસણી આપણે પહેલાં એડ કરી છે અને હવે એને આપણે સારી રીતે મિક્સ કરી લેવાની છે એટલી ચાસણી એકદમ સરસ સોસાઈ જાય પછી જ આપણે બીજી ચાસણી એડ કરવાની છે જેમ જેમ ચાસણી અંદર જશે એમાં દાણા ફૂલતા જશે અને સરસ સોફ્ટ થઈ જશે તો આટલી ચાસણી શોષાઈ જાય પછી જ આપણે બીજી ચાસણી એડ કરીશું તો થોડી જ વારમાં ચાસણી શોષાઈ ગઈ છે હવે આપણે બીજી ચાસણી એડ કરીશું હજી પણ આપણે બધી ચાસણી એડ નથી કરવાની થોડી જ એડ કરી છે એટલી ચાસણી મિક્સ થઈ જાય પછી પાછી થોડી એડ કરવાની એ રીતે આપણે ચાસણી મિક્સ કરતું જવાનું છે જો એક સાથે બધી ચાસણી એડ કરી દેસો તો ઘણીવાર ઢીલું પણ થઈ જાય જ્યાં સુધી આ દાણા બધી ચાસણી શોષી લે ત્યાં સુધી આપણે ચાસણી એડ કરતું રહેવાનું છે તો થોડી જ વારમાં આ ચાસણી પણ જો આ રીતે શોષાઈ ગઈ છે અને દાણા ફૂલવા લાગ્યા છે હવે આપણે જે બીજી વધેલી ચાસણી છે એને પણ એડ કરી લેવાની છે જો આ રીતનું થઈ ગયું છે તો બીજી ચાસણી જે છે એ બધી જ ચાસણી હવે આપણે એક સાથે એડ કરી દઈશું તો બધી જ ચાસણી આપણે ધીરે ધીરે એડ કરી દીધી છે અને હવે આટલી ચાસણી જ્યાં સુધી અંદર સોસાઈ ના જાય ત્યાં સુધી આને મિક્સ કરતું રહેવાનું એટલે એકદમ પરફેક્ટ મિક્સચર આનું તૈયાર થઈ જશે તો આટલી ચાસણી જ્યાં સુધી સારી રીતે મિક્સ ન થઈ જાય ત્યાં સુધી આને હલાવતા રહેવાનું છે જેમ જેમ હલાવતા જશે એમ મિક્સ થતું જશે જો થોડી જ વારમાં આનું સરસ એકદમ ઘટ મિશ્રણ તૈયાર થઈ ગયું છે હવે આની અંદર આપણે એક ચમચી જેટલી ઇલાયચી નાખીશું ખાંડેલી અને અધકચરી ખાંડેલી છે જો તમને જાયફળ ફાવતું હોય તો જાયફળ પણ એડ કરી શકાય મેં અત્યારે ખાલી ઈલાયચી એડ કરેલી છે પણ જાયફળનો ટેસ્ટ પણ આમાં સરસ લાગે તો આને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને જો હવે એકદમ પરફેક્ટ આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે મોંથાળ માટે તો આ મિશ્રણને આપણે ઘીથી ગ્રીસ કરેલી ટ્રેની અંદર લઈ લેવાનું છે ટ્રે મેં પહેલેથી જ ઘીથી ગ્રીસ કરેલી છે એની અંદર આપણે બધું જ મિશ્રણ એડ કરી દઈશું આ રીતે પાથરી દેવાનું છે આ મૂંથાળને આપણે પાંચથી છ કલાક માટે સેટ થવા દેવો પડશે મૂંથાળ સેટ થતાં પાંચથી છ કલાક થાય છે આ રીતને જે અત્યારે ઢીલું મિશ્રણ છે પણ એ સેટ થશે ને એટલે એકદમ સરસ પીસ પડે એવું થઈ જશે તો બધું જ મિશ્રણ આપણે આમાં એડ કરી દીધું છે આ રીતે થોડું ટેપ કરી લઈશું એટલે ક્યાંય પણ એર રહી હોય તો નીકળી જાય અને હવે આની ઉપર આપણે ડ્રાય ફ્રૂટ્સ નાખીશું મેં અત્યારે બદામ અને પિસ્તા લીધા છે આ રીતે પાતળી પાતળી કતરણ કરી લીધી છે તમે આની ઉપર મગજ તરીના બી આવે છે એ પણ નાખી શકો છો અથવા તો ખાલી વરખ લગાવવું હોય તો એ પણ લગાવી શકાય પણ આની ઉપર પિસ્તા અને બદામ બહુ સરસ લાગે છે એટલે હું ત્યારે પિસ્તા અને બદામનો ઉપયોગ કરું છું આ રીતે બધે જ એડ કરી દેવાનું આ જેમ જેમ સેટ થશે ને એટલે આ સરસ રીતે એની ઉપર ચોટી જશે તો આની ઉપર આપણે ડ્રાય ફ્રૂટ્સ એડ કરી દીધા છે અને હવે આને આપણે પાંચથી છ કલાક માટે સેટ થવા દેવાનો છે એ પણ રૂમ ટેમ્પરેચર ઉપર તો આ સેટ થઈ જાય પછી આપણે જોઈએ પાંચ કલાક જેવો સમય થયો છે અને જોઈ શકો છો કે મોન એકદમ સરસ રીતે સેટ થઈ ગયો છે અને પીસ પાડી શકાય એ રીતનો થઈ ગયો છે તો હવે આના આપણે પીસ કરી લઈએ તો આના પીસ આપણે મીડિયમ સાઇઝના કરીશું તમને ફાવતા હોય કરી શકો પણ હું અત્યારે મીડિયમ સાઇઝના પીસ કરીશ તો આ રીતે પહેલાં આપણે આડા કટ લગાવી દઈએ તમે જોઈ શકો છો કે કેટલી સરસ રીતે આના પીસ પડે છે એટલે એકદમ સરસ સોફ્ટ મોંથાળ બનીને તૈયાર થયો છે આ રીતે પહેલાં આડા કટ લગાવી દીધા અને હવે ઊભા કટ લગાવી દઈશું એટલે મીડિયમ સાઇઝના પીસ બનીને તૈયાર થશે તમારે નાના પીસ કરવા હોય તો નાના પણ કરી શકાય તો આ રીતે આપણે બધા જ કટ લગાવી દીધા છે અને હવે આના આપણે પીસ કાઢી લઈશું તો સૌથી પહેલાં જે આપણે પહેલો પીસ કાઢીશું એ થોડું વ્યવસ્થિત નહીં નીકળે કારણ કે આખી ટ્રે ભરેલી હોય એટલે તો એક પીસ પહેલાં આપણે કાઢી લઈશું ને એટલે પછી બીજા પીસ કાઢતા ફાવશે એક પીસ જે પહેલો હોય છે એ થોડો તૂટી જવાની બીક હોય છે કારણ કે આ એકદમ પેક હોય એટલા માટે તો આ એક પીસ કાઢી લઈશું પછી એકદમ વ્યવસ્થિત રીતે પીસ કાઢી શકાશે જો પહેલો પીસ હોય તો આ રીતે થોડો તૂટી ગયો છે પણ હવે આપણે બીજા પીસ વ્યવસ્થિત કાઢી શકીશું હવે આપણે બીજો પીસ કાઢીએ એક પીસ નીકળી જાય પછી આ રીતે એકદમ સરસ રીતે પીસ કાઢી શકાય જો એકદમ સરસ મોનથાળ બનીને તૈયાર થયો છે સેટ થઈ ગયો છે એકદમ સરસ અને કણીદાર મોનથાળ બન્યો છે હવે આપણે મોનથાળ પ્લેટમાં સર્વ કરી લીધો છે અને જો જોઈને જ ખાવાનું મન થઈ જાય એવો સરસ મોનથાળ બનીને તૈયાર થયો છે એકદમ કણીદાર બન્યો છે જે કંદોઈની દુકાને મળે ને એવો જ સરસ બન્યો છે અને ટેસ્ટમાં પણ એકદમ સરસ બન્યો છે તો તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટમાં જરૂર જણાવજો અને મારી ચેનલ ઉપર આવી ઘણી બધી મીઠાઈની રેસીપી છે એ પણ તમે જોજો અને જો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ચાલો ફરી મળીશું દિવાળીની સ્પેશિયલ ઘણી બધી રેસિપી સાથે ત્યાં સુધી બધાઇને જય શ્રી કૃષ્ણ